નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? સત્યપ્રકાશ પરિવાર વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે અંગ્રેજી વિષયનો અભ્યાસ કરીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજીમાં સાદા ભૂતકાળ વિશે શીખીશું, જેને કહેવાય સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો સૌપ્રથમ આપણે તેની વ્યાખ્યા જોઈ લઈએ. નજીકના ભૂતકાળમાં થયેલી ક્રિયાને સૂચવવા જે કાળનો ઉપયોગ થાય છે તેને સાદો ભૂતકાળ કહેવામાં આવે છે. ફરી એકવાર કહું છું કે નજીકના જ ભૂતકાળમાં થયેલી ક્રિયાને સૂચવવા આપણે જે કાળનો ઉપયોગ કરે છે તેને સાદો ભૂતકાળ કહેવામાં આવે છે. હવે આપણે તેના કીવર્ડ્સ જોઈ લઈએ કે યસ્ટરડે એટલે ગઈકાલે, પ્રીવિયસ એટલે કે અગાઉ, કે લાસ્ટ એટલે કે ગયા વાળા શબ્દો. યસ્ટરડે, પ્રીવિયસ કે લાસ્ટ વાળા શબ્દો. ફરી એકવાર કહું છું, યસ્ટરડે એટલે ગઈકાલે, પ્રીવિયસ એટલે અગાઉ, અને લાસ્ટ એટલે ગયા. લાસ્ટ વીક, લાસ્ટ સન્ડે એવી રીતે મૂકી શકાય. હવેના રૂલ્સ જોઈ લઈએ. સૌપ્રથમ છે એના ટુ બીના રૂપ, કે જેમાં આપણે એક વચનમાં વાપરીએ છીએ વોઝ અને બહુવચનમાં વાપરીએ છીએ વેર. એક્ઝામ્પલ જોઈ લઈએ. આઈની સાથે આપણે વાપરીએ છીએ વોઝ, હીની સાથે આપણે વાપરીએ છીએ વોઝ, શીની સાથે આપણે વાપરીએ છીએ વોઝ, અને ઇટની સાથે પણ આપણે વાપરીએ છીએ વોઝ. હી છે એ નર જાતિ માટે વપરાય, શી છે નારી જાતિ માટે વપરાય, અને ઇટ છે તે વસ્તુ પક્ષી પ્રાણી માટે વાપરવામાં આવે છે. હવે બહુવચનમાં વી, વીની સાથે વેર, ધેય, ધેયની સાથે વેર, અને યુ, યુની સાથે પણ વેર. ખાસ યાદ રાખજો, આઈ, હી, શી, ઇટ એની સાથે વોઝ, અને વી, યુ અને ધે એની સાથે વેર વાપરવામાં આવે છે. હવે આપણે નીચે જોઈ લઈએ કે સાદા ભૂતકાળનું માલિકી દર્શક સર્વનામ હેડ છે, કે હેડનો ઉપયોગ છે એ આપણે સાદા ભૂતકાળમાં માલિકી દર્શક સર્વનામ તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. હવે આપણે તેની વાક્યરચના જોઈ લઈએ, કે જેમાં સૌપ્રથમ છે હકારની વાક્યરચના, કે જેમાં છે પ્રથમ આવે છે કર્તા પ્લસ વી ટુ એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ, પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. ફરી એકવાર કહું છું, કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. હવે આવે છે નકાર, કે જેમાં કર્તા પ્લસ ડીડ નોટ પ્લસ વી વન, વી વન એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ, પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દો. ખાસ યાદ રાખજો કે નકારમાં જ્યારે ડીડ નોટનો ઉપયોગ કરો છો ત્યારે તેની સાથે તો કે ક્રિયાપદનું મૂળ રૂપ જ મુકાય છે. હવે આવે છે પ્રશ્નાર્થ, કે જેમાં છે ડીડ પ્લસ કર્તા પ્લસ વી વન એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો પ્લસ ક્વેશ્ચન માર્ક. ફરી એકવાર કહું છું, ડીડ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. હવે તમને કહે છે કે ડીડ એ ડૂનું ભૂતકાળનું રૂપ છે, તેથી ડીડ આવે ત્યાં ક્રિયાપદનું મૂળ રૂપ જ મુકાય છે. જેમ મેં તમને હમણાં કીધું એમ કે ડીડ છે બરોબર, એની સાથે તમારે ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકવાનું છે. તો કે શા માટે? તો કે ડીડ એ ડૂનું ભૂતકાળનું રૂપ છે એટલા માટે. હવે આવે છે એક્ઝામ્પલ, આપણે એનું એક એક્ઝામ્પલ જોઈ લઈએ. આઈ, પ્લે નું થઈ જાય પ્લેડ,
चेस यस्टरडे, हूँ गई काले चेस रम्यो। नकार नो वाक्य जो लिए आई डीड नॉट प्ले चेस यस्टरडे, हूँ गई काले चेस रम्यो नथी। हवे प्रश्नार्थ नो जो लिए डीड आई प्ले चेस यस्टरडे, शू हूँ गई काले चेस रम्यो। बराबर आ रीते वाक्य ने बनावानो छे। હવે આવે છે ક્રિયાપદના બે પ્રકાર હોય છે, નિયમિત અને અનિયમિત, જેની ચર્ચા આપણે આવતા તો કે પીરિયડમાં કરશું, કે નેક્સ્ટ આપણે જ્યારે ફરી પાછા જ્યારે વાત કરશું ત્યારે તો કે ક્રિયાપદના બંને પ્રકાર અને એના રૂપોની ચર્ચા કરીશું। થેન્ક યુ।